વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક આજ અગત્યનો મુદ્દો જોવાના છીએ. ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 11 રચનાઓ છે. આ રચનાઓ ની અંદર તમારે બોર્ડ ની પરીક્ષામાં 4 ગુણ ની અંદર એક પ્રશ્ન પૂછાય છે. એ જે રચના આપી છે એની અંદર તમારે દાખલો ગણવાનો નથી હોતો, પણ તમારે પરિકલ અને સ્કેલ ની મદદથી રચના દોરવાની હોય છે. રચનાની જે પ્રમેય પ્રતીક ના આપેલ હોય છે એના આધારે તમારે એક રચના દોરવાની, રચના દોરી અને એના મુદ્દા લખવાના છે. મુદ્દાનો એક ગુણ હોય છે, દોરવણીના 3 માર્ક હોય છે અને બોર્ડની અંદર ફરજિયાત એક રચના પૂછાય છે. તો આપણે અગાઉના વિડીયોની અંદર મોસ્ટ એમપી બે પ્રમેય જોયા હતા, પાયથાગોરસનો પ્રમેય અને પ્રતીક પ્રમેય. એ પણ બોર્ડની અંદર ફરજિયાત આ પ્રમેય પૂછાય છે. હવે આજે આપણે જે મુદ્દો જોવાના છે એ 11.2 ની અંદર જે રચના આવે છે તે. હવે રચનાની અંદર ઘણી વખત પ્રતિજ્ઞા આપી હોય છે એની અંદર માપ આપેલું ન હોય, ઘણી વખત રચના આવી હોય છે એની અંદર માપ આપેલા હોય છે. હું તમને બે રીતના રચના કઈ રીતના પૂછાય એ પણ મેં બોર્ડમાં લખેલું છે. તો આપણે જોઈ હવે રચનાઓ. અહીંયા રચના નંબર 11.3, રચના નંબર 11.3 એમાં પહેલી રીત આપી છે, વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના કરો. વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના કરો. અથવા અહીંયા માપ નથી, બીજી રીતના પૂછે તો કઈ રીતના પૂછે, અથવા 6 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો. 6 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો, તેના કેન્દ્રથી 10 સેમી દૂર, કેન્દ્રથી 10 સેમી દૂર આવેલ, 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેમની લંબાઈ માપો. હવે આ રચના દોરતા પહેલા તમારી પાસે પરિકર પેન્સિલ રબર અને સ્કેલ હોવી જોઈએ અને ઘણી વખત કોણ માપકની પણ જરૂરિયાત પડે છે. હવે મિત્રો, અહીંયા જે આ જે રચનાનો વિડીયો બનાવ્યો છે તે હું તમને કહું, અહીંથી જે કહું એ પ્રમાણે તમે સાથે સાથે દોરતા જાઓ તો તમને વ્યવસ્થિત આવડશે. એટલે એક એક મુદ્દો છે હું નિરાતે કહેતો જઈશ અને દોરતો જઈશ, એ પ્રમાણે તમારે વિડીયો જોઈ અને હું મુદ્દો દોરવાનો છે, જેથી તમને 4 માર્ક ની અંદર આ રચના પૂછે તેના 4 માર્ક બોર્ડમાં મળી શકે છે. તો સૌ પ્રથમ પહેલા આપણે પરિકર પેન્સિલ રબર અને સ્કેલ લેવાની છે. હવે અહીંયા સૌ પ્રથમ આપણને કીધું છે અહીંયા 6 સેમી ત્રિજ્યા વર્તુળ દોરવાનું છે. 6 સેમી ત્રિજ્યાનું વર્તુળ, 6 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો, તેના કેન્દ્રથી 10 સેમી. હવે તમારે શું કરવાનું છે તો કે પહેલા આ રીતનું પરિકર લેવાનું છે, પરિકર લઈ અને તમારે સ્કેલની મદદથી 6 સેમી માપવાનું, પરિકર ખોલવાનું 6 સેમી. આ રીતની સ્કેલની મદદથી તમારે 6 સેમી પરિકર ખોલવાનું. મિત્રો, મારી સાથે દોરતા જવાનું છે જેથી તમને વ્યવસ્થિત રચના દોરતા આવડી જાય. સૌ પ્રથમ પરિકર લેવાનું, પરિકર લીધા પછી સ્કેલ લઈ અને 6 સેમી ત્રિજ્યા લેવાની, 6 સેમી ત્રિજ્યા લેવાય છે, પછી તમારે વર્તુળ દોરવાનું છે. આ રીતનું 6 સેમી નું વર્તુળ થઈ ગયું, દરેક મિત્રોને વર્તુળ થઈ જાય. ત્યારબાદ તમારી પાસે વર્તુળનું કેન્દ્ર હશે. આ વર્તુળનું કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર અહીં આપણે જે પરિકર રાખીએ ત્યારે છે નિશાન થઈ જાય એની પર વર્તુળનું કેન્દ્ર કરી દો. હવે તમારે 6 સેમી ત્રિજ્યા વર્તુળ દોરો. આપણે એક લીટી કમ્પ્લીટ કરી, અહીંયા વર્તુળ દોરી, કેન્દ્રથી 10 સેમી દૂર. કેટલા સેમી દૂર? 10 સેમી. તો તમારે સ્કેલ લેવાની, સ્કેલ અહીંયા રાખી અને 10 સેમી જ્યાં આવતું હોય બિંદુ ત્યાં તમારે રેખા દોરી નાખવાની 10 સેમી. ચાલો આ 10 સેમી રેખા દોરી ગઈ. કેટલા સેમી?
સેમી દેખાતો હોય છે 10 સેમી દેખાય આપણે વર્તુળ કેન્દ્ર છે એને આપણે નામ આપીએ ઓ અને અહીંયા 10 સેમી દેખાતો હોય કે જે આપણે નામ આપીએ એમ તો મિત્રો પહેલા વેલા 6 સેમી નું વર્તુળ દોરો વર્તુળ દોરો એ પછી કેન્દ્રમાંથી 12 ના બિંદુ સુધીનો 6 સેમી દેખાતો હોય અથવા 12 નું બિંદુ 6 સેમી ઉપર દેખાતો હોય હવે અહીંયા 6 સેમી નું બિંદુ દોરે છે ત્યાર પછી તમારે પરિકર લેવો ફરીથી પરિકર લઈ અને OM જેટલું આટલું પરિકર કરવાનું OM જેટલી ત્રિજ્યા લેવો કેટલી OM જે ફરીથી કહું કેન્દ્ર અને 6 સેમી બિંદુ દૂર મૂકવાનું અને આપણે રેખા દોરી લખી હવે ત્યાર પછી અહીંયા 6 સેમી પરિકર કરવાનું છે 6 સેમી 6 સેમી પરિકર ખોલી અને O ને કેન્દ્ર રાખી एक चाप आम ऊपर और एक चाप नीचे ओने केंद्र राखी यहां जो वन ओने केंद्र राखी एक चाप ऊपर और एक चाप नीचे એવી જ રીતના એમ ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર એક ચાપ નીચે હવે જો ઘણી વખત અહીંયા આવું રહી જાય તો ફરી અહીંયા રાખી અને આ કરી હવે આપણે જે દોરીએ છે એને કહેવાય લંબ દ્વિભાજક આ જે દોરીએ છે ઉપર નીચે ચાપ મારી એને કહેવાય રેખાખંડ OM નો લંબ દ્વિભાજક દોરો તો આપણે લંબ દ્વિભાજક દોરીએ છે અહીંયા આપણી ચાપ ભેગી થઈ અહીંયા ચાપ ભેગી થઈ O ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર મારી એક ચાપ નીચે M ને કેન્દ્ર રાખી એક ચાપ આમ ને એક ચાપ આમ O ને કેન્દ્ર રાખી ચાપ અને M ને કેન્દ્ર રાખી ચાપ એ બે ચાપના જે બિંદુ ભેગા છે આપણે જોડી દીધા અને આથી જે લીટી દોરીએ એને કહેવાય આપણે OM નો લંબ દ્વિભાજક શું કર્યું OM નો લંબ દ્વિભાજક કર્યું આ બે બિંદુ છે એને જોડી દઈએ આ રીતના જોડી દેવાના છે આ લંબ દ્વિભાજક છે એ તૈયાર થઈ ગયો અહીંયા આપણે નામ આપી દઈએ કોઈ પણ બિંદુનું નામ આપી દેવાનું છે અહીંયા આપણે નામ આપી દઈએ એમ નામ આપી દીધું એમ ગમે તે તમે નામ આપી શકો છો હવે આટલું થઈ જાય પછી OM જેટલું પરિકર કરવાનું ON ફરીથી કીધો ON લંબ દ્વિભાજક દોરવા માટે આપણે OM જેટલું પરિકર ખોલ્યું લંબ દ્વિભાજક દોરવા માટે OM હવે લંબ દ્વિભાજક દોરાય અહીંયા બિંદુ જે આ રેખાખંડ ને આ રેખાખંડ અહીંયા ભેગા થયા આ રેખાખંડ આ રેખાખંડ જ્યાં ભેગા થયા અહીંયા નામ આપ્યું N હવે અહીંયા ON આટલું આટલું પરિકર કરવાનું મારી સાથે દોરતા જજો જેથી કરીને તમને આવડી જાય હવે તમારે ON ON જેટલું પરિકર કરવાનું થઈ ગયું આટલું ON જેટલું પરિકર થઈ જાય પછી N ઉપર કેન્દ્ર રાખવાનું ક્યાં કેન્દ્ર રાખવાનું N ઉપર અહીંયા અહીંયા કેન્દ્ર રાખવાનું અહીંયા કેન્દ્ર રાખી અને વર્તુળ દોરવાનું છે પાછું બોલું જાઉં ON જેટલી ત્રિજ્યા ON જેટલી ત્રિજ્યા N ને કેન્દ્ર રાખી N ને કેન્દ્ર રાખીને વર્તુળ દોરવાનું છે જે જૂનું વર્તુળ હતું આપણું જૂનું વર્તુળ આ એને બે જગ્યાએ છેદે છે આ જૂના વર્તુળને બે જગ્યાએ છેદે છે જ્યાં આપી દે નામ આપી દે P અને R P અને R X Y Z ગમે તે તમે નામ આપી શકો અહીંયા મેં તમને નામ લખ્યા છે P અને R જૂનું વર્તુળ છે અને બે જગ્યાએ છેદે છે હવે આપણે અહીં સ્પર્શક દોરવાના છે આટલું થઈ જાય પછી વર્તુળ દોરાઈ ગયું પછી બે નામ આપી દેવું આટલું થઈ ગયું હવે આગળ વધીએ તો અહીંથી આપણે M આ M અને આ આ બે બિંદુ જોડી દેવાના છે સ્પર્શક દોરવાના છે જો આ એક સ્પર્શક દોરો એવો સ્પર્શક નીચે દોરવાનો છે આ સ્પર્શક હવે તમારે સ્કેલ લઈ અને એનું માપ આપેલું PM આ PM કેટલું છે અહીંથી સ્કેલ વડે એટલું માપ માપી લો અને અહીંથી એટલું આ સ્કેલ વડે માપ માપી લો તમને સ્પર્શકની લંબાઈ પૂછી હોય અહીંયા પૂછ્યું છે તેમની લંબાઈ મેળવો
તો આ લંબાઈ થી માપી લો અહીં થી અહીંયા સુધી આ લંબાઈ છે સ્કેલ લે માપી લો હા એવું જ આયા હા મેં આ બિંદુ વચ્ચે ગમ પટલી પટલી લો પટલી લંબાઈ માપી લો હવે આ કંકી તમારી રચના હવે આપણે નમૂના આપણે મુદ્દા લઈ ગયા રચનાના મુદ્દા આ મુદ્દા છે એની અંદર સાવ સરળ વસ્તુ છે દોરવણીના વધુ માર્ક હોય છે મુદ્દાના ઓછા માર્ક હોય છે દોરવણીના લગભગ 2.5 થી 3 માર્ક હોય છે મુદ્દાનો 1 થી 2 માર્ક હોય છે હવે આપણે મુદ્દા લખીએ પહેલો મુદ્દો એટલે આપણે જે શું કર્યું તો કે વર્તુળ દોર્યું પહેલો મુદ્દો એટલે આપણે પહેલા વર્તુળ દોર્યું તો વર્તુળ કેટલું દોર્યું તો કે 6 સેમી અહીંયા આપણે માર્ક આપ્યું છે આ વર્તુળ ઓ 6 ઓ 6 દોરો મેં ટૂંકમાં લખ્યું છે સંકેતની ભાષામાં આ વર્તુળ ઓ કેન્દ્ર છે 6 ત્રિજ્યા છે આ આપણું પહેલું વર્તુળ દોર્યું હતું વર્તુળ ઓ 6 દોરો 6 સેમી ત્રિજ્યા લઈ અને ઓને કેન્દ્ર રાખી આપણે એક વર્તુળ દોર્યું બીજો મુદ્દો વર્તુળ ओ सिक्स ना वर्तुल ओ सिक्स ना केंद्र थी छह दस सेमी अपने यहाँ पूछे दस सेमी बाहर नो बिंदु अपने यहाँ बाहर नो बिंदु दो एम એમ દોરો પહેલા આપણે વર્તુળ દોર્યું ત્યાર પછી શું કામ કર્યું તો કે વર્તુળ પરથી કેન્દ્રથી 6 સેમી બાયણે આપણે એમ બિંદુ દોર્યું વર્તુળના કેન્દ્રથી 6 સેમી દૂર ક્યુ બિંદુ સોરી 6 સેમી નહીં પણ 10 સેમી વર્તુળના કેન્દ્રથી 10 સેમી ક્યુ બિંદુ દોર્યું તો એમ બિંદુ ત્યાર પછીનો મુદ્દો આપણે આવો એમ થઈ ગયા તૈયાર પછી આપણે આ બે ચાપ લઈ ઉપર ને નીચે એને શું કહેવાય લંબ દ્વિભાજક OM નો લંબ દ્વિભાજક કરો રેખાખંડ OM નો લંબ દ્વિભાજક દોરો લંબ દ્વિભાજક છે કયા બિંદુમાં છેદે છે જે N બિંદુમાં છેદે છે જે N બિંદુમાં છેદે છે એન બિંદુમાં છેદે છે હવે આપણે શું કર્યું હતું તો કે આટલી ત્રિજ્યા લીધી ઓએમ છે ઓએમ આટલી ત્રિજ્યા ઓએમ છે તે ત્રિજ્યા લીધી એન ને કેન્દ્ર રાખ્યું તો વર્તુળ દોર્યું એને સંકેતમાં લખ્યા વર્તુળ એમ કેન્દ્ર આ એમ કેન્દ્ર અને ઓએમ જેટલી ત્રિજ્યા ઓએમ દોરો આ વર્તુળ દોર્યું આપણે જે વર્તુળ જૂના વર્તુળને જૂના વર્તુળ ને ક્યાં છેદે છે પી અને આર માં અહીંયા મુદ્દો લખીએ અહીંયા મુદ્દો લખીએ હવે જે જૂના વર્તુળ છે એને આપણે પી અને આર માં છેદે જૂનું વર્તુળ એટલે ક્યુ ઓ 6 વર્ જે આપણે વર્તુળ દોર્યું અહીંયા મુદ્દો લખી લખીએ ઓ એન દોરો જે વર્તુળ ઓ 6 ને પી અને આર માં છેદે છે વર્તુળ એન ઓ એમ આ દોર્યું વર્તુળ જે જૂના વર્તુળને પી ને આર માં છેદે છે હવે આપણે શું કર્યું તો કે આ રીતની બે રેખા થઈ એ એમ અને પી માંથી પસાર થતી તો એને કહેવાય છે કિરણ પીએમ અને કિરણ એમ દોરો જે માગે સ્પર્શ છે હવે જે આપણે જે સ્પર્શક માંગ્યા હતા બહારના બિંદુમાંથી આ બે સ્પર્શક દોરાય હવે તમને લંબાઈ પૂછે તો આટલી લંબાઈ માપી લો સ્કેલથી
પટલી લંબાઈ માપી લો. તો મિત્રો અહીંયા જે આપણે રચના દોરી છે આખે આખે મુદ્દા સહિત આ મુદ્દા છે જે દોરતા જઈએ કે પ્રમાણે મુદ્દા લખવાના છે અને એક આ રીતે પૂછાય અથવા માપ બે રીતે. હવે તમારે અહીંયા માપ કોઈ પણ આપ્યું 6 સેમી ની જગ્યાએ 4 સેમી પર લખે અહીંયા 10 સેમી ની જગ્યાએ 8 સેમી પર લખે તો દોરણી તો સરખી જ રહેવાની છે એ બદલાવાની નથી. તો મિત્રો આ વિડિયો જોઈ અને જેમ મેં દોરી છે એ પ્રમાણે મારી સાથે વિડિયો જોતા જોતા તમે રચના દોરશો તો તમને 100% આવડી જશે અને બોર્ડની પરીક્ષાની અંદર ફરજિયાત એક પૂછાશે. હવે તમને એક જાતે દોરવા માટે આપું છું રચના જેની તમે રકમ છે નોંધી લેજો. હું તમને પ્રેક્ટિસ માટેની એક રચના પૂછું એના ખાલી માપ બી બદલાવી નાખું છું. અહીંયા આપણે 6 સેમી છે અહીંયા 4 સેમી કરી નાખવાનું. અહીંયા 6 સેમી થી કેટલા સેમી કરી નાખવાનું 4 સેમી. 4 સેમી ત્રિજ્યા નું વર્તુળ દોરો એના કેન્દ્રથી 10 સેમી છે અહીંયા તમે 7 સેમી કરી નાખજો. 7 સેમી દૂર આવેલ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેમની લંબાઈ માપો. આ રચના તમારે જાતે વિડિયો જોઈને પછી દોરવાની છે. શું માપે કોઈ અહીંયા 6 ની જગ્યાએ 4 સેમી અને અહીંયા 10 ની જગ્યાએ 7 સેમી. તમે જેમાંની પ્રેક્ટિસ કરશો એમ તમને બધું આવડશે.